ધનસુરા દર્શન હોટલ ખાતે 1986 એનસીસી બેન્ચના મિત્રોનું સ્નેહ સંમેલન યોજાયું. ધનસુરા જેએસ મહેતા સ્કૂલમાં 1986માં સાથે ભણતા મિત્રોએ ગાંધીનગર મિત્રોએ ગેટ ટુગેધરનું આયોજન કર્યું હતું, જેની પ્રેરણા લઈ સાથે અભ્યાસ કરતા મિત્રોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવી અને નક્કી કર્યું હતું કે 12 તારીખે બધા મિત્રો ભેગા થઈ જૂના સંસ્મરણો તાજા કર્યા. ધનસુરા દર્શન હોટલ ખાતે 1986 એસએસસી બેચના વિદ્યાર્થી મિત્રોનું લગભગ 37 વર્ષ પછી સ્નેહમિલન યોજાયું હતું. આ સંમેલનમાં જૂના મિત્રોએ એકબીજાનો પરિચય આપ્યો, જેમાં મોટાભાગના મિત્રો ડૉક્ટર હતા, એન્જિનિયર હતા, તેમ અલગ અલગ ફિલ્ડમાં જોડાયાનો પરિચય આપ્યો હતો, ત્યારે કેટલાક તો બોમ્બે, વાપી, અમદાવાદ, ગાંધીનગર અને કેટલાક તો વિદેશ રહેવાવાળા પણ આવ્યા હતા, જે બહુ મોટી સરપ્રાઇઝ ગણાય. આમ એકબીજાને કઈ રીતે મદદરૂપ થવું તેનું પણ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન દીપાવવામાં ધનસુરાના મિત્રો ન્યૂઝ ગુજરાત ચેનલના સીઈઓ પ્રકાશભાઈ ખત્રી, બિજલ જોશી, રાકેશભાઈ, અશોકભાઈ પટેલ, અલ્પેશ શાહ, પરેશ સોની વગેરે મિત્રોએ સાથ સહકાર આપી આ પ્રસંગને દીપાવ્યો હતો. જ્યારે હોટલમાં જ સાથે ભોજન લઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ અલગ અલગ રમત રમી અભ્યાસ કરતી વખતના દિવસો યાદ કર્યા હતા અને જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. અને બધા જ મિત્રોની અભિલાષા હતી કે આટલી મોટી સંખ્યામાં અમે ભેગા થઈ 37 વર્ષ જૂના સંસ્મરણ યાદ કર્યા હતા અને ઢળતી ઉંમરે આ ગ્રુપ જ એકબીજાની સહાય થઈ સહાનુભૂતિનું કામ કરશે. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. પોતાના પરિવાર નો પરિચય આપ્યો, બાળકો નો પરિચય આપ્યો. મારી એક ફ્રેન્ડ તો યુગાન્ડા થી આવી છે, વિચાર કરો તમે. એને જોઈને બધાને બહુ ખુશી થઈ. કોઈ બોમ્બે થી આવી, કોઈ વાપી થી આવી, કોઈ બરોડા થી આવી, કોઈ ડેમાઈ થી આવી, કોઈ વડોદરા થી આવી, ધનસુરા થી આવી, વીરપુર થી આવી, મારી બહેનપણી તો અમદાવાદ થી આવી. આજે બધાને મળીને ખૂબ આનંદ થયો. હમણાં તો પીલીએ શું કીધું, સાલા કંટાળી ગયા તા, આજ તો શું મજા આવી, શું મજા આવી, ઘરે પણ નથી જવું. અમે પરિચય આપ્યો, બ્રેકફાસ્ટ કર્યું, પછી અમે લંચ લીધો. જેમ ખાવે એમ ફોટા લીધા, પેલો કે મારો પાડો મારો પાડો એમ કરીને એકબીજાના ફોટા લીધા. ત્યાર પછી અમે થોડું અમારું પોતાનું પર્સનલ પોતાનું આપી ગયા, તે બધી સમજાવી. હવે થોડી વાર રેસ્ટ કરીશું, પછી અમે ગેમ રમીશું, સરપ્રાઇઝ આપીશું અને પછી અમે